સ્ટુડન્ટ, આજે આપણે ધોરણ 10ના ચેપ્ટર 1ના લાસ્ટ ટોપિકની ચર્ચા કરીશું. એ ટોપિક એક ભીંતચિત્ર છે, બ્લેક રાજકુમારી, કાળી રાજકુમારી. આ ભીંતચિત્ર વિશે એક જ ચિત્ર નથી, અજંતામાં ઘણા બધા ચિત્રો છે અને એની સાથે સાથે સ્થાપત્ય પણ છે. અતિ સુંદર સ્થાપત્યો છે તેમાં. તેમાં જે કોતરણી કામ અને મૂર્તિકામ છે એ અદ્ભુત છે. અજંતા એકલું અજંતા તરીકે નથી ઓળખાતું, અજંતાને ઇળોરા સાથે બોલાય છે. એટલે કે થોડા કિલોમીટર દૂર અલગ અલગ ગુફાઓ આવેલી છે ઇલોરા અને અજંતાની. આપણે અહીંયા અજંતાના ભીંતચિત્ર વિશે વાત કરવાની છે. આપણે જાણીએ છીએ કે આપણે કંઈ પણ મૂર્તિ બનાવવી હોય, નોર્મલ મૂર્તિ બનાવવી હોય, તો કેટલી બધી ટેકનિકની જરૂર પડે છે. એક ટેકનિકથી હમ આપણે બનાવીએ તો પણ એ એકદમ જેવી જોઈએ એવી રિયલ નથી મળતી, આપણને અદ્ભુત નથી બનતી આપણાથી. તો ત્યારે એ શતાબ્દીમાં, બીજીથી છઠ્ઠી શતાબ્દી વચ્ચેના સમયગાળામાં કોઈ પણ ટેકનોલોજી વગર આખે આખા પર્વતોને કોતરીને એમાં શિલ્પકામ કરેલું છે. એમાં ભીંતો ઉપર જે ચિત્રો દોરેલા છે ને એ હજુ એટલા જ રમણીય દેખાય છે. તો એ ટાઈમના જે ચિત્રો અને સ્થાપત્ય છે એ આપણું મન મોહી લે છે. તો એ ટાઈમે જો વગર સુવિધાએ એટલું બધું થતું હોય તો આપણે તો અત્યારે ટેકનોલોજીવાળા યુગમાં જીવીએ છીએ. તો આઈ હોપ આપણે થોડુંક બેટર કરી શકીએ પેઇન્ટિંગ સબ્જેક્ટમાં. અજંતાના જે ગુફા ચિત્રો છે એ ફ્રેસ્કો પદ્ધતિથી બનાવવામાં આવેલા છે. ફ્રેસ્કો પદ્ધતિ એટલે કે ભીંત છે, એ ભીંત ઉપર છાણ અને પાંદડા અને માટી એ બધું મિક્સ કરીને એની એક લેપ તૈયાર કરવામાં આવે અને એ લેપને સુકાવા દઈને એની ઉપર ચૂનાનું મિશ્રણ લગાવવામાં આવે, એક બેઝ તૈયાર કરવામાં આવે અને એના પછી કુદરતી નેચરલી રંગો વડે એના ઉપર પેઇન્ટિંગ કરવામાં આવે. આ ફ્રેસ્કો પદ્ધતિથી બનેલા ચિત્રો આજ સુધી સચવાયેલા છે. એકદમ નેચરલ કલર યુઝ થયા છે તેમાં. તો આગળ જે મારો વિડીયો છે એ તમે ધ્યાનથી જોશો અને આ ટોપિક સમજશો. હેલો સ્ટુડન્ટ, આજે આપણે શ્યામ રાજકુમારી વિશે વાત કરીશું, જે તમારું ચેપ્ટર 1 છે, ભારતીય કળાનો ઇતિહાસ, એનો છેલ્લો ટોપિક છે શ્યામ રાજકુમારી. આ શ્યામ રાજકુમારી અજંતાનું એક ભીંતચિત્ર છે. અજંતામાં એમ તો બહુ બધા ભીંતચિત્રો છે, અલગ અલગ બહુ સુંદર સુંદર ભીંતચિત્રો છે અને સાથે સાથે એમાં સ્થાપત્ય પણ અતિ સુંદર કરવામાં આવ્યું છે. પણ આપણે અહીંયા પર્ટિક્યુલર શ્યામ રાજકુમારી વિશે વાત કરીશું. આ શ્યામ રાજકુમારી ભીંતચિત્ર છે. તે ગુપ્ત વાટકટ કાળમાં બીજી શતાબ્દીથી છઠ્ઠી શતાબ્દી વચ્ચેનું હોવાનું મનાય છે. તે ઔરંગાબાદ પાસે મહારાષ્ટ્રમાં અજંતા ગામે આવેલા છે. અજંતાની ગુફાઓ મહારાષ્ટ્રના ઔરંગાબાદ જિલ્લાના એક નાનકડા ગામમાં આવેલી છે. આ ગુફાના નામ બાજુમાં આવેલા અજિંઠા ગામ પરથી પાડવામાં આવ્યા છે. આમાં કેટલીક ગુફાઓનો ઉપયોગ ચૈત્ય ગુફાઓ તરીકે ઓળખાય છે અને કેટલીક ગુફાઓ વિહાર ગુફાઓ તરીકે ઓળખાય છે. હવે ચૈત્ય અને વિહાર ગુફાઓના ડિફરન્સમાં, એટલે કે તફાવતમાં, ચૈત્ય ગુફાઓમાં પૂજા અર્ચના કરવામાં આવતી હતી, એટલે કે બૌદ્ધ સાધુઓ છે એ ચૈત્ય ગુફાઓમાં પૂજા કરતા હતા, જ્યારે વિહારમાં એ બૌદ્ધ સાધુઓ પોતાનું રહેઠાણ સુવાનું અને જમવાનું કરતા હતા. આ ચિત્રના કલાકાર અજ્ઞાત છે. આ ચિત્રની ખાસિયત એવી છે ને કે શ્યામ રાજકુમારી અત્યારે હાલ જર્જરિત અવસ્થામાં છે. ભીંતચિત્ર છે અને જર્જરિત અવસ્થામાં છે. એના રંગો એક નેચરલ રંગો તરીકે ઉપયોગ કરેલા છે, એટલે નેચરલ રંગોનો ઉપયોગ કરેલો છે.
તે ભીત ઉપર બનાવવામાં આવેલું છે અને ચિત્રમાં મુક્ત સરકતી રેખાઓ શરીરના લયબદ્ધ નજાકત અને નમેલો ચહેરો અને નમેલા ચહેરામાં ઝૂકેલી આંખો એ કલાકારની નિપુણતા દર્શાવે છે. આમાં વપરાયેલા રંગો ખૂબ જ સહજ અને અશિષ્ટતા વિનાના છે. અશિષ્ટતા વિનાના એટલે કે કોઈ ભેળસેળ વિનાના છે. આ ચિત્રો અલગ અલગ રીતે બનાવવામાં આવ્યા છે, અલગ અલગ વે ઉપર બનાવવામાં આવ્યા છે. એ મહાયાન અને હીનયાન એવી રીતે બુદ્ધનું દર એક જીવન દર્શાવવામાં આવ્યું છે. મહાયાન અને હીનયાન એ બૌદ્ધ ધર્મના બે ફાંટા પડેલા છે. મહાયાનમાં બુદ્ધ ભગવાનને પૂજા કરવામાં આવે છે, જ્યારે હીનયાનમાં બુદ્ધ ભગવાનના પ્રતીકોને પૂજા કરવામાં આવે છે, જેમ કે કમળ, હરણ, એ રીતના અલગ અલગ પ્રતીકો અલગ અલગ રીતે એમની પૂજા કરવામાં આવે છે. આ ચિત્રો ફ્રેસ્કો પદ્ધતિથી બનાવવામાં આવ્યા છે.